વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હંડ્રેડ પાર્સન્ટ સક્સેસ યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ આજે આપણે વધવું છે એક કદમ ફ્રેન્ડ્સિવાલય તરફ તો આજથી બિન સચિવાલય તરફના ડેલી ડોઝ શરૂ થશે મિત્રો વિડીયોને સંપૂર્ણ જોજો આમાં તમને જીકે કે મેથ્સ ઇંગ્લિશ તમામ સબ્જેક્ટને આવરી લેવાનો હું પ્રયત્ન કરીશ તો અમે લોકો ફેસબુક ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ શેરચેટ આવા તમામ સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર પણ જોવા મળશું તો ત્યાં જઈને અમને ફોલો કરી શકો છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો મિત્રો આપણી સમક્ષ પહેલાં જીકેના પ્રશ્નો આવી ગયા છે પહેલો જ પ્રશ્ન કંઈક આવો છે ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા ભગવદ્ ગૌમંડલ શબ્દકોષની રચનાનું કાર્ય ક્યાં રાજવીના સમયમાં સમયમાં શરૂ કરાયું હતું આવો પ્રશ્ન છે તો ગોંડલ સ્ટેટના રાજવી ગોંડલ સ્ટેટના રાજવીના સમયમાં આ ભગવત ગૌ મંડલ જે ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહેવાય છે એની મિત્રો રચના કરવાની શરૂઆત થઈ હતી ભગવતસિંહજી કોણ મહારાજા ભગવતસિંહજીના સમયમાં આ ભગવત ગા મંડલ નામના શબ્દકોષની રચના કરવાનું કામ શરૂ થયું હતું ગુજરાતના સામાયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર માસિક વીસમી સદી કોણે શરૂ કર્યું હતું તો હાઝી મોહમ્મદ અલ્લા રખિયાએ યાદ રાખજો મિત્રો નામ હાઝી મોહમ્મદ અલ્લા રખિયાએ ગુજરાતના સામયિક ક્ષેત્રે પ્રથમ સચિત્ર એટલે કે ચિત્ર સહિતનું માસિક વીસમી સદીમાં શરૂ કર્યું હતું ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે પંડિત ઓમકારનાથ કોણ છે ભાઈ ગુજરાતના સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે આવો પ્રશ્ન પૂછાય તો પંડિત એ ગુજરાતના સંગીતના પર્યાય તરીકે જાણીતા છે ત્યારબાદ ગીતો વિસ્તારમાં ગવાય છે તો પંચમહાલ વિસ્તારમાં મિત્રો આ ભીલ ગીતો ગવાતા હોય અમદાવાદ ખાતે સરખેજનો રોજો મુસ્લિમો માટેના કયા સંતની દરગાહ છે તો શેખ અહમદ ખટુગંજ બક્ષ શેખ અહમદ ખટુગંજ બક્ષ જે સરખેજનો રોજો આવ્યો છે એ મુસ્લિમો માટેના સંત એવા શેખ અહમદ ખટુગંજ બક્ષ એમની દરગાહ છે તો આ પણ પ્રશ્ન યાદ રાખો મિત્રો મહાગુજરા શેની શૈલી છે તો એ મંદિર સ્થાપત્યની શૈલી છે શેની શૈલી છે ભાઈ મંદિર સ્થાપત્ય માટેની આ એક સ્પેશિયલ શૈલી છે મહાગુજરા આને પણ યાદ રાખો ગુજરાતના આદિવાસીઓ પૈકી દુબળાઓનું ક્યું નૃત્ય જાણીતું છે તો હાલી નૃત્ય કયું નૃત્ય હાલી નૃત્ય ખૂબ જ જાણીતું છે ત્યારબાદ ક્યાં ઇજિપ્તના વિદ્વાન બહમની પ્રદેશ જતા પૂર્વ ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા તો અદ દમની આ મિત્રો એ ઈજિપ્તના વિદ્વાન બહમની હતા જે બહમની પ્રદેશમાં જતા પૂર્વ ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા તો એને પણ યાદ રાખવા ભાવનગર ખાતે આવેલું મ્યુઝિયમનું નામ તો તમને જોડકા સ્વરૂપે પણ પૂછી શકે અથવા તો નીચેનામાંથી કયું છે કયું નથી આવી રીતના પણ પ્રશ્નો પૂછી શકે તો બાટન મ્યુઝિયમ આ પ્રશ્નનો સાચો જવાબ અહીં બનતો હતો તો યાદ રાખો ભાવનગર ખાતે આવેલું મ્યુઝિયમ કયું છે બાટન મ્યુઝિયમ બાટન લાઇબ્રેરી પણ ત્યાં જ આવેલી છે ત્યારબાદ યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગોગ ગુજરાતના સ્થળે આવેલું છે તો અમદાવાદ ખાતે સિનેગોગ આવેલું છે છે જે જે યહૂદીનું ધર્મનું સ્થળ અને આખા ગુજરાતમાં માત્ર ને માત્ર અમદાવાદ ખાતે આવેલું છે બરાબર આ પ્રશ્ન ગઈ વખતની બિન સચિવાલયની એક્ઝામમાં પૂછાણો હતો તો યાદ રાખો આ બાબતને મિથ્યાભિમાનના રચિતા કોણ છે દલપતરામ દલપતરામ એ મિથ્યાભિમાનના રચિતા છે તો મિથ્યાભાન મિથ્યાભિમાન આ કૃતિ કૃતિ કઈ છે બરાબર આત્મકથા છે ચરિત્ર નિબંધ છે અથવા તો શું છે એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનું છે ત્યારબાદ બોમ્બે ગ્રીન થિયેટર કયા શહેરમાં સ્થિત છે તો મુંબઈ નામ પરથી જ ખબર પડી છે બોમ્બે ગ્રીન થિયેટર એટલે એ મુંબઈમાં સ્થિત છે ત્યારબાદ આગળ વધીએ વિસ્તાર સાથે સંબંધિત છે તો આ રાજપીપળા વિસ્તાર સાથે સંબંધિત છે ગુજરાતના કયા વિસ્તારમાં ટિપ્પણી નૃત્ય થાય છે તો ચોરવાડની કોળી બહેનો અને વેરાવળની ખારવાડ બહેનો દ્વારા આ ટિપ્પણી નૃત્ય કયું નૃત્ય ટિપ્પણી નૃત્ય બરાબર નૃત્ય સોરી યાદ રાખો આ ટિપ્પણી નૃત્ય ચોરવાડની કોળી બહેનો અને વેરાવળની ખારવાળ બહેનો દ્વારા આ ટિપ્પણી નૃત્ય કરવામાં આવતું હોય અમદાવાદમાં દર્પણ એકેડમીની સ્થાપના કોણે કરી હતી તો અમદાવાદમાં આવેલી દર્પણ એકેડમીની સ્થાપના મૃણાલીની સારાભાઈ નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી આ મૃણાલિની સારાભાઈ શેની સાથે સંકળાયેલા છે એનો જવાબ પણ તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો ત્યારબાદ અમદાવાદની સ્કૂલ ઓફ આર્ટિકેક્ચર આર્ટિકેચર એટલે કે જે જે એન્જિનિયરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે એ એના સ્થાપક કોણ છે તો બાલકૃષ્ણ દોશી આ બાલકૃષ્ણ દોશીને તમે ઓળખતા હશો બરાબર ચંદીગઢ અને ગાંધીનગર જેને વિકસાવ્યું છે એમના આ શિષ્ય બાલકૃષ્ણ દોશી અમદાવાદની સ્કૂલ ઓફ આર્કિટેક્ચર બરાબર એને પણ યાદરાગો બાલકૃષ્ણ દોશી દ્વારા જે સ્થાપવામાં આવી હતી નરસિંહ મહેતાએ હુંડીમાં કોનું નામ લખ્યું હતું તો ચતુર્ભુજ વિષ્ણુ ભગવાનનું નામ લખ્યું હતું કૃષ્ણનું નામ લખ્યું હતું આવો પણ તમારી સમક્ષ ઓપ્શન આવી શકે ત્યારબાદ કુમાર મંગળસિંહ રવિશંકર પંડિત અને છગનલાલ જાદવ કોની સાથે સંલગ્ન હતા તો મિત્રો યાદ રાખો કે આ કુમાર મંગળસિંહજી રવિશંકર પંડિત અને છગનલાલ જાદવ એ બધા ચિત્રકલા બરાબર પેઇન્ટિંગ સાથે સંકળાયેલા હતા ભવાઈ વેશ શીખવનારને શું કહેવાય છે તો ભવાઈનું જે વેશ શીખવનાર છે એને વેશ ગોર કહેવાય શું કહેવાય વેશ ગોર કહેવામાં આવે છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે આવેલું છે બરાબર આ પ્રશ્ન પણ વારંવાર જોડકા સ્વરૂપે આવી શકતો હોય છે મહાવીર જૈન આરાધના કેન્દ્ર બરાબર કોબા ગાંધીનગર ત્યારબાદ લેડી વિલ્સમ મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો ધરમપુર ખાતે આવેલું છે ધરમપુર ક્યાં આવેલું છે વલસાડ ખાતે આવેલું છે આવા આડા અવળા પ્રશ્નો પૂછાય મિત્રો તમારે સતર્ક રહેવાનું હોય છે લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ધરમપુર ખાતે ત્યારબાદ પાટણમાં એક વિશેષ અટક ધરાવનારા લોકો માટીના રમકડા બનાવવામાં નિષ્ણાત અને પ્રખ્યાત છે એ લોકો કઈ અટક ધરાવે છે તો એ લોકોને અટક પૂછીથી ઓતિયા શું છે એમની અટક ઓતિયા છે દર અઢાર વર્ષે ભાદરવા મહિનામાં કુંભ મેળો ક્યાં ભરાય છે તો ભાડભૂત ખાતે અને ભાડભૂત ક્યાં આવેલું છે ભાઈ ભરૂચ ખાતે દર અઢાર વર્ષે મહાકુંભ મેળો આમ તો કહી શકાય ગુજરાતનો મહાકુંભ જેને સરખાવવામાં આવે છે એ આ કુંભ મેળો જે દર અઢાર વર્ષે ભરાય છે અને ક્યાં ભરાય છે ભાડભૂત ખાતે ભાડભૂત ક્યાં આવેલું છે આવો પ્રશ્ન પૂછાય ભરૂચ ખાતે ભરૂચનું જૂનું નામ પૂછાય તો ભરૂચનું જૂનું નામ શું છે ભૃગુ બરાબર ભૃગુ ઋષિના આશ્રમ ત્યાં હોવાથી એને ભૃગુ કચ્છ કહેવામાં આવે છે આગળ વધીએ ભક્તિ કરતા કરતા ભજન રચના કરનાર વધના ભગતનું વતન જણાવો તો ધોળા જંક્શન બરાબર યાદ રાખો ધોળા જંક્શન જે ધના ભગતનું વતન છે ઉત્તરાધ નૃત્ય મહોત્સવ તો એ ક્યાં ઉજવાય છે મોઢેરા ખાતે ઉજવાય છે ઘેરૈયા ગીતો ક્યાં વિસ્તારમાં ગવાય છે સુરતના દુબળા વિસ્તારમાં મિત્રો આ ઘેરૈયા ગીતો ગવાય છે ચાપાનેરની સ્થાપત્ય કલા અને ઐતિહાસિક મહત્વ ધ્યાને લઈને કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું તો બે હજાર ચારમાં મિત્રો યાદ રાખો ચાપાનેરને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવેશ કરી લેવામાં આવ્યો હતો ચાપાનેર આવેલું ક્યાં છે ભાઈ પંચમહાલ જિલ્લામાં આવેલું છે તો એ પણ યાદ રાખતા જાઓ ત્યારબાદ નંદા ભદ્રા જયા અને વિજયા આ શાના પ્રકારો છે તો મિત્રો આ બધા વાવના પ્રકારો છે કયા કયા મિત્રો નંદા બદરા જયા અને વિજયા આ બધા શું છે વાવના પ્રકારો છે મોઢેરા ખાતેના સૂર્ય મંદિરને ખાલી જગ્યા છે તો સધારા આયોજન આવું પણ એક સ્થળ છે બરોબર જે મોઢેરા મંદિર ખાતે આવેલું છે મિત્રો યાદ રાખો એ મસ્ત એટલે આયોજન વાળું યુક્ત છે એટલા માટે આવું કીધું છે સોલંકી યુગના શું કીધું છે કે સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલિવેશન એટલે કે દેખાવ મારો કેટલા આડા વિભાગોમાં વહેંચાયેલું છે તો ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે ત્યારબાદ માઉન્ટ આબુ ખાતે આવેલ વિમલ વસાહી અને